સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. ચાલો મિત્રો, આજે આપણે જોવાનું છે એક મહત્વના વ્યક્તિ વિશે. વ્યક્તિ છે મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપ વિશે આપણે મહત્વની માહિતી આજે આપણે જોઈશું, જેમાંથી તમે કદાચ અમુક વસ્તુ સાંભળી પણ નહીં હોય, જોઈ પણ નહીં હોય. તો ચાલો જોઈએ મહારાણા પ્રતાપ વિશે. અને જા મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો. રાજસ્થાનની ભૂમિ વીરોની ભૂમિ તરીકે ઓળખાય છે. આ ધરતી હંમેશા પોતાના સપૂતો પર ગર્વ કરતી રહી છે. ત્યારે આજ વાત કરીશું રાજસ્થાનના એક એવા વીરની, જેની સ્વાભિમાન અને દેશભક્તિની ભાવનાને કારણે શત્રુ હોવા છતાં પર અકબર તેના મૃત્યુ પર દુઃખી થયો હતો. 1576 માં હલ્દી ઘાટીમાં મહારાણા પ્રતાપ, અકબર અને અકબર વચ્ચે યુદ્ધ થયું હતું કે પૂરા વિશ્વમાં આજે પણ તેના ઉદાહરણ અપાય છે આ યુદ્ધ વિશેના. મહારાણા પ્રતાપે શક્તિશાળી મુગલ બાદશાહ અકબરની વિશાળ સેના સામે માત્ર પોતાના થોડાક સંસાધનોના સહારે સ્વતંત્રતાના રક્ષણ માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યો અને 30 વર્ષ સુધીના સતત પ્રયાસો છતાં અકબર અને મહારાણા પ્રતાપને બંદી ન બનાવી શક્યા હતા. અકબર છે એ મહારાણા પ્રતાપને બંદી બનાવી શક્યો ન હતો. પ્રતાપની વીરતા એવી હતી કે તેના દુશ્મનો પણ તેના યુદ્ધ કૌશલ્યને સલામ કરતા હતા. માનવામાં આવે છે કે આ યોદ્ધાના મૃત્યુ પર તેના દુશ્મન અકબરની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ઉદારતા એવી કે પકડાયેલી અન્યને બેગમોને સન્માનપૂર્વક મોકલી આપી હતી. ઉદારતા એવી હતી કે પકડાયેલી અન્યની જે બેગમો હોય, એટલે કે બીજા રાજાની જે બેગમો હોય, તેને સન્માનપૂર્વક મોકલી આપતા હતા. આ યોદ્ધા પાસે સીમિત સાધનો હોવા છતાં પણ દુશ્મનના સામે સર ન ઝુકાવ્યું અને જંગલના ફળ ખાઈને પણ લડતા રહ્યા હતા. કહેવાય છે કે જ્યારે કોઈ સારા હેતુથી લડે છે ત્યારે સારી કાયનાત તેને જીવ જીત અપાવવા માટે લાગી જાય છે. આ વાત અમે એટલે કરી રહ્યા છીએ કે તેના ઘોડાનું નામ ચેતક હતું. તે મહારાણા પ્રતાપને જીત અપાવવા માટે અંતિમ સમય સુધી લડતો રહ્યો હતો. જ્યારે મુગલ મહારાણા પાછળ પડ્યા ત્યારે ચેતક પ્રતાપને પોતાની પીઠ પર લઈ અને નાળું કૂદી ગયો હતો, જેને મુગલો પાર ન કરી શક્યા હતા. મહારાણા પ્રતાપનું જે ભાલું હતું એ 81 કિલોનું અને છાતીનું કવચ 72 કિલોનું હતું. તેના ભાલા, કવચ, ઢાલ અને સાથમાં 2 તલવારો બધાનું કુલ મળીને વજન હતું 208 કિલો. આશ્ચર્યજનકની વાત એ છે કે આટલું વજન લઈને રણભૂમિમાં લડનાર પ્રતાપમાં કેટલી તાકાત હશે. રાજ્યની આન માટે લીધું એક પ્રણ તેની વાત કરીએ તો રાજસ્થાનના કુંભણગઢમાં પ્રતાપનો જન્મ મહારાણા તેમજ મહારાણા ઉદયસિંહ તેમજ માતા રાણી જીવંત કવરના ઘેર થયો હતો. તે સમયે દિલ્હીમાં સમ્રાટ અકબરનું રાજ્ય હતું, જે ભારતના તમામ રાજા મહારાજાઓને પોતાના આધીન કરી અને મુગલ સામ્રાજ્યનો ધ્વજ ફરકાવવા માંગતા ઈચ્છતા હતા. મેવાડની ભૂમિને મુગલ આધિપત્યથી બચાવવા માટે મહારાણા પ્રતાપે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મેવાડ આઝાદ નહીં થાય ત્યાં સુધી હું મહેલો છોડીને જંગલોમાં નિવાસ કરીશ, સ્વાદિષ્ટ ભોજનનો ત્યાગ કરી અને કંદમૂળ ફળોથી જ પેટ ભરીશ, પરંતુ અકબરનું આધિપત્ય ક્યારેય નહીં સ્વીકારું. હલ્દી ઘાટીમાં અકબર સેનાના દાંત ખાટા કર્યા હતા. રાજસ્થાનના અનેક રાજવી પરિવારો અકબરની શક્તિ સામે ઘૂંટણીએ પડી ગયા, પરંતુ મહારાણા પ્રતાપ પોતાના વંશને કાયમ રાખવા માટે સંઘર્ષ કરતા રહ્યા અને અકબર સામે સમર્પણ ન કર્યું. 1576 માં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે એવું યુદ્ધ થયું જે પૂરા વિશ્વમાં આજે પણ ઉદાહરણ સ્વરૂપે રજૂ કરાય છે. આ યુદ્ધમાં પ્રતાપે અભૂતપૂર્વતા દાખવી અને મેવાડ સાહસને ચાલતા મુગલ સેનાના દાંત ખાટા કર્યા હતા અને અકબરના સેંકડો સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. મહારાણા પ્રતાપનો
હલ્દીઘાટી યુદ્ધ બાદનો સમય પહાડો અને જંગલો વચ્ચે વ્યતીત થયો. પોતાની પર્વતીય યુદ્ધનીતિ દ્વારા તેણે અકબરને અનેક વખત માત આપી. જંગલો અને પહાડોમાં રહેતા મહારાણા પ્રતાપને એક પણ પ્રકારના કષ્ટોનો સામનો કરવો અનેક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણે પોતાના આદર્શોને ન છોડ્યા. મહારાણા પ્રતાપના મજબૂત ઈરાદાઓએ અકબરના સેના નાયકોના તમામ પ્રયાસોને નાકારા બનાવી દીધા હતા. તેના ધૈર્ય અને સાહસની જ એ અસર હતી કે 30 વર્ષના સતત પ્રયાસો બાદ પણ મહારાણા પ્રતાપને તે બંદી ન બનાવી શક્યા હતા. પ્રજાના પ્રહરી હતા મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહને પોતાના નાના દીકરા જંગમાલ સાથે લગાવ હતો. આ જ કારણે મૃત્યુ સમયે ઉદયસિંહે તેને રાજગાદી સોંપી દીધી. ઉદયસિંહનો આ કાર્ય નીતિ વિરુદ્ધનું હતું, કારણ કે રાજગાદીના હકદાર તો મહારાણા પ્રતાપ હતા. તે જંગલ જગમાલથી મોટા હતા, તે જગમાલથી જે હતો એનથી મોટા હતા. આ ઝેર વધતું ગયું અને પ્રજા પ્રતાપને વધારે સન્માન આપતી હતી. એવું એટલા માટે હતું કારણ કે પ્રતાપસિંહનું મનમોહક વ્યક્તિત્વ પોતાને પ્યારી પ્રજાના સેવક માનતા હતા. દેશ અને ધર્મના નામે પોતાના સર્વસ્વનો ત્યાગ જેવા અનેક સદગુણો તેમનામાં હતા. જગમાલને ગાદી મળતા તમામ લોકો નિરાશ થયા, પરંતુ પ્રતાપના ચહેરા પર એક નાની કરચલી પણ ન ઉપસી હતી. પછી આવે છે હલ્દી ઘાટીનું યુદ્ધ. તો 1576માં હલ્દી ઘાટીના યુદ્ધમાં 22,000 રાજપૂતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિંહની 80,000ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચૂકેલા મહારાણા પ્રતાપને શક્તિસિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધમાં માત્ર એક દિવસ જ ચાલ્યું હતું, પરંતુ તેમાં 17,000 સૈનિકો ખુવાર થઈ ગયા હતા, એટલે કે મૃત્યુ પામ્યા હતા. મેવાડને જીતવા માટે અકબરે બધા પ્રયાસો કર્યા હતા. આ કપરા દિવસોમાં ભામાશાહે મહારાણાના 25,000 રાજપૂતોને 12 વર્ષ સુધી ચાલે એટલું અનુદાન આપ્યું હતું. સફળતા અને અવસાન. તો ઈસવીસન 1579-1585 સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર અને ગુજરાતના મુગલ શાસિત પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો હતો. પરિણામે અકબર આમાં જ ગૂંચવાયેલો રહ્યો અને મેવાડ પરથી મોગલોનો દબાવ હટી ગયો અને આ તકનો લાભ ઉઠાવી અને મહારાણાએ ઈસવીસન 1585માં મેવાડ મુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા. મહારાણાની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત 36 મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણાનું આધિપત્ય સ્થાપિત થઈ ગયું. મહારાણા પ્રતાપે જે સમયે સિંહાસન પર બેઠા તે સમય જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ એટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ હતી. 12 વર્ષના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઈ પરિવર્તન કરી શક્યો નહીં અને આ મહારાણા લાંબા ગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઈસવીસન 1585માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્યની સુખ સાધનામાં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્ય લગભગ 11 વર્ષ પછી 19 જાન્યુઆરી 1597ની તેમની નવી રાજધાની ચામંડમાં તેમનું અવસાન થયું હતું. શાસનકાળ કર્યું તો કે 1568-1597. જન્મ મે 9 મે 1540, જેઠ સુદ ત્રીજના દિવસે. જન્મસ્થળ હતું કુંભલગઢ, જૂની કચેરી, પાલી, રાજસ્થાન. અવસાન તો કે જાન્યુઆરી 19, 1597. અવસાનનું સ્થળ હતું ચામંડ. અંત્યષ્ટિ ચામંડ. પૂર્વગામી હતા મહારાણા ઉદયસિંહ બીજા. વંશ અને ખાનદાન હતું સૂર્યવંશી. રાજપૂત. પિતા હતા મહારાણા ઉદયસિંહ બીજા. માતાનું નામ હતું મહારાણી જયવંતાબાઈ. સંતાનમાં 3 પુત્રો અને 2 પુત્રીઓ હતી. ધર્મે હતા હિન્દુ. તો આ હતું મિત્રો મહારાણા પ્રતાપ વિશેની મહત્વપૂર્ણ માહિતી, જે તમારે જાણવી જરૂર જોઈએ. અને આવી માહિતી જાણવાને જોવા જોડાયેલા રહો સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનની સાથે.
તેમજ મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.